वंदे मातरम विद्यार्थी मित्रों, आगळना विडियोनी अंदर आपणे पीला रंगना आकारनी परिमिति अने वादळी रंगना आकारनी परिमिति आ बन्ने परिमितिमांथी वधारे कोनी छे अने ओछी कोनी छे आपणे शोधेलू। त्यारबाद आगळ आपेलू छे आपणने पाठ्यपुस्तकनी अंदर पेज नंबर 36 उपर। पेज नंबर 36 उपर आपणने आपेलू छे मारो हाथ केटलो लांबो। तमारी हथेळी ने बाजू परना चोरस खाना पर मूकी आंकी लो। बाजूनुं जे 37 नंबरनुं पेज आपणने आपेलुं छे, 37 नंबरना पेज उपर आपणने एक मोटुं चोरस खानुं आपेलुं छे। ए चोरस खाना उपर तमारे तमारो हाथ मूकीने तमारा हाथनी छाप पाडवानी छे अने छाप पाडीने छाप पड़ाई जाय त्यारबाद एने तमारे केटलुं चोरस सेमी एने जग्या रोकी छे ये तमारे शोधवानुं छे, एनुं क्षेत्रफळ शोधवानुं छे। आगळ जोईए आपणे के तमे केवी रीते नक्की करशो के कोनी हथेळी मोटी छे, तमारी के तमारा मित्रनी। तमे केवी रीते नक्की करशो तो तमारे शुं करवानुं छे के बॉक्स आपेलुं छे, बॉक्सनी अंदर तमारे तमारो हाथ मूकवानो छे, हाथनी छाप पड़वानी छे। त्यारबाद जेटला चोरस छे ए चोरसनी तमारे गणतरी करवानी छे। त्यारबाद तमारी हथेळीनुं क्षेत्रफळ केटलुं छे, खाली जग्या चोरस सेमी, जे जवाब आवे तमारे आ चोरसनी अंदर खाली जग्यानी अंदर लखवानुं छे। त्यार पछी तमारा मित्रनी हथेळीनुं क्षेत्रफळ केटलुं छे, तमारी हथेळीनुं माप अहींया लखवानुं छे, तमारा मित्रनी हथेळीनुं माप अहींया लखवानुं छे। त्यार पछी आ पेज नंबर हतुं आपणुं 36, पेज नंबर 37 उपर आपणे जोईए तो आ एक चोरस बॉक्स आपणने आपेलुं छे। चोरस बॉक्स पछी आगळ आपेलुं छे ए जोईए आपणे तो आगळ आपणने आपेलुं छे एक छोकरो अने छोकरी जे छे ए बंने वात करी रह्या छे। शुं वात करे छे आपणे जोईए तो मारा पगनी छाप लांबी छे। आ छोकरो एम कहे छे के मारा पग जे आ छे एनी छाप लांबी छे। छोकरी शुं कहे छे के परंतु मारा पगनी छाप पहोळी छे तो कोनो पग मोटो। शुं कहे छे के मारो जे पग छे एनी जे आ छाप आपेली छे ए छाप पहोळी छे तो कोनो पग मोटो, तमारे जाते अनुमान करवानुं छे। त्यारબાદ પગની છાપ વિશે આપેલું છે કે કોના પગની છાપ મોટી છે, તમારી કે તમારા મિત્રની। જેવી રીતે તમે હથેળીનું માપ લ્યો છો અને હથેળીનું ક્ષેત્રફળ શોધો છો એ જ રીતે તમારે પગની છાપ પણ શોધવાની છે। ત્યાર પછી તમે આ કેવી રીતે નક્કી કરશો ચર્ચા કરો। તો જેવી રીતે આપણે હથેળીની બોક્સની અંદર છાપ લઈને જેવી રીતે આપણે એનું ચોરસ ક્ષેત્રફળ કેટલું છે આપણે શોધેલું, એ જ રીતે તમારે પગની છાપ લેવાની છે અને પગની છાપ પછી ગણવાના, જેટલા જેટલા બોક્સ એ રોકે છે, જગ્યા રોકે છે, બોક્સની તમારી ગણતરી કરવાની છે। ત્યારબાદ આગળ આપણને આપેલું છે કે તમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે। એક પગનું જેટલું ક્ષેત્રફળ છે એવી જ રીતે તમારા બીજા પગનું ક્ષેત્રફળ કેટલું છે પણ તમારે માપવાનું છે, શોધવાનું છે। આ પેજ નંબર હતું આપણું 37, હવે આગળ આપણે જોઈએ પેજ નંબર 38 ઉપર। પેજ નંબર 38 ઉપર આપણને આપેલું છે કે મારી ચામડીમાં ઘણી જ ગળીઓ છે તેથી મારું ક્ષેત્રફળ વધારે છે, આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખી છે। કોણ કહે છે આવું? તો કે ગેંડાનું બચ્ચું। ગેંડાનું જે બચ્ચું છે એ કહે છે કે એની ચામડી છે એના ઉપર ઘણી બધી ગળીઓ છે, એટલે કે ગેંડો જે પ્રાણી છે એ પ્રાણીના શરીર ઉપર ઘણી બધી ગળીઓ જોવા મળે છે જેના કારણે તેનું ક્ષેત્રફળ વધારે છે, તેથી એ ચાડો પાડો લાગે છે। ત્યાર પછી આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે। ત્યાર પછી આગળ જોઈએ હાથીનું ચિત્ર આપેલું છે અને કીધેલું છે કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે। તમારે અંદાજ લગાડવાનો છે, અનુમાન કરવાનું છે કે હાથીનો જે પગ હોય એના પગનું ક્ષેત્રફળ કેટલું હશે। ત્યારબાદ કીડી જે છે એનું ચિત્ર આપેલું છે અને કીધેલું છે કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે। કીડીના પગનું જે છાપ હોય એ છાપનું પણ ક્ષેત્રફળ તમારે શોધવાનું છે, અનુમાન કરવાનું છે। ત્યાર પછી આગળ આપણને થોડાક સવાલ આપેલા છે એ જોઈએ આપણે। સવાલમાં આપણને કીધેલું છે, પહેલું આપણને આપેલું છે કે અનુમાન કરો કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે, ચર્ચા કરો। તમારે ખાલી અંદાજ લગાવવાનો છે કે તમારા પગની છાપ અને એવું બીજું કયું પ્રાણી છે કે એના પગની જે છાપ આવે બંનેના, આપણા અને એના બંનેના ક્ષેત્રફળ સરખા હોઈ શકે, તો વિચારો જોઈએ કે એવું કયું પ્રાણી હશે કે આપણો જે પગ હોય એના જેટલું ક્ષેત્રફળ એના પગનું હશે, તો એવું તો કે કયું હોય?
તો કે વાંદરો વાંદરો જે પ્રાણી છે એના પગની છાપનું જે ક્ષેત્રફળ હોય એ આપણા પગના છાપના ક્ષેત્રફળ જેટલું હોય, સરખું હોય એમ. ત્યાર પછી અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક કદ દર્શાવ્યા છે તેમના પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન કરો. આપણે ખાલી અનુમાન કરવાનું છે કે અંદાજે એટલું હોઈ શકે એવી રીતે. કયા કયા પ્રાણીના એપા છે એ આપણે જોઈ લઈએ. તો પહેલું આપણને આપેલું છે અહીંયા મરઘી. મરઘીનું જે બચ્ચું છે એ બચ્ચાની અહીંયા પગની છાપ છે એ પગના છાપનું અહીંયા આપણને ચિત્ર દોરેલી, છાપ દોરેલી આપણને અહીંયા આપેલી છે. ત્યાર પછી કૂતરો, કૂતરાની પણ અહીંયા આપણને છાપ આપેલી છે. આપણે ખાલી અંદાજ લગાવવાનો છે. તો અહીંયા આપણે જોઈ લઈએ, અડધું હશે ત્યાં આપણે વન હાફ લખીશું, એકના છેદમાં બે લખીશું, આખું હશે ત્યાં આપણે એક લખીશું, અને એક કરતા એટલે કે અડધા કરતા પણ થોડું વધારે હશે તો પણ આપણે એને એકની અંદર સમાવેશ કરીશું. તો જોઈ લઈએ, પેલા આપણે આજે ખાનું છે એ અડધા જેટલું છે એટલે આને આપણે અડધું ગણીશું, ત્યાર પછી આને અડધું ગણીશું, ત્યાર પછી આને અડધું ગણીશું, ત્યાર પછી આજે ભાગ આપેલો છે એ ભાગ, અહીંયા જે ભાગ આપેલો છે એ ભાગ, એ બંનેને ધ્યાનમાં લઈને અડધું ગણીશું, ત્યાર પછી અહીંયા જે આપેલો છે એ ભાગ અને અહીંયા જે આપેલો છે એ ભાગ, એ બંનેને ધ્યાનમાં લઈને અડધું ગણીશું. તો અડધો અને આ અડધો એક, આ અડધો, આ અડધો એક, એકને એક બે, બે અને ત્યાર પછી અડધું વધે છે એટલે કે અઢી, એટલે કે સમથિંગ ત્રણ જેટલું મરઘીનું બચ્ચું જે છે એના પગની છાપનું ક્ષેત્રફળ કેટલું હોય, તો કે ત્રણ ચોરસ સેમી જેટલું હોઈ શકે એવો આપણે અંદાજો લગાડવાનો છે. એટલે આપણે અંદાજો લગાડ્યો છે કે મરઘીનું જે બચ્ચું છે એના પગનું ક્ષેત્રફળ ત્રણ ચોરસ સેમી જેટલું હોઈ શકે. ત્યાર પછી આગળ આપણને આપેલું છે કૂતરાનું. તો કૂતરાનું આપેલું છે તો આપણે જોઈ લઈએ, પેલા અહીંયા જે આપેલું છે એને આપણે એક ગણીશું, અહીંયા આપેલું છે એને એક ગણીશું, અહીંયા એક ગણીશું, અહીંયા પણ આપણે અડધા કરતા વધારે છે એટલે એક ગણીશું, ત્યાર પછી અહીંયા એક ગણીશું, ત્યાર પછી આને અડધું, આને અડધું, ત્યાર પછી અહીંયા જે આપેલું છે એને અડધું, અહીંયા જે આપેલું છે એને અડધું, ત્યાર પછી આ જે બંને આપેલા છે એ બેઉને ધ્યાનમાં લઈને અડધું ગણીશું, ત્યાર પછી એક બે ત્રણ ચાર, એ ચારને ધ્યાનમાં લઈને અડધું ગણીશું, ત્યારે એટલું અડધું થઈ શકે. તો હજી અહીંયા બચે છે એક બે ત્રણ, એ અડધા કરતા પણ ઓછા થાય છે. તો આપણે જોઈ લઈએ, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ પછી આ અડધું, આ અડધું છ, આ અડધું, આ અડધું સાત, આ અડધું, આ અડધું આઠ, બાકી આ જે વચ્ચે બધે બાકીના જે વધે છે એ બધાને આપણે ધ્યાનમાં લઈએ, નાના નાના જે કટકા વધે છે અહીંયા એ બધાને આપણે ધ્યાનમાં લઈએ તો એ નવ સમથિંગ થઈ શકે. તો આઠ આપણા થઈ ગયા હતા અને બાકીના જે વધ્યા છે એને આપણે અડધું ગણી નાખીએ તો સાડા આઠ થઈ જાય, સાડા આઠ એટલે કે સમથિંગ નવ. તો કૂતરાના જે આ પગની આ છાપ આપેલી છે એનું ક્ષેત્રફળ કેટલું હોઈ શકે, તો કે કૂતરાના પગની છાપનું અંદાજિત ક્ષેત્રફળ નવ ચોરસ સેમી હોઈ શકે. ત્યાર પછી પેજ નંબર હતું આપણું આ 38, 38 હતું. તો હવે આપણે આગળ જોઈએ પેજ નંબર 39. પેજ નંબર 39 ઉપર આપણને આપેલું છે કે વાઘનું ચિત્ર, ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવો કઈ રીતે, તો કે અહીંયા આપણને આપેલું છે. આ જે આપેલું છે એ ચોરસ લંબચોરસ આપેલું છે, એ લંબચોરસને ગણતરી કરીએ તો ફટાફટ ગણતરી થઈ શકે. વાઘના જે આ વાઘનો જે આ પંજો આવે એ પંજાનું અહીંયા આપણને છાપ આપેલી છે અને એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. તો આપણે અહીંયા નામ આપી દઈએ પહેલા કે આ જે ભાગ છે એને અ કહીશું, આ જે ભાગ છે એને બ કહીશું, અહીંયા જે ભાગ આપેલો છે એને ક કહીશું, અ બ ક અને ત્યાર પછી ડ, અને ડ પછી આપેલું છે આપણને આ જે મોટો ભાગ એને આપણે કહીશું ઈ, અને આપણે નામ આપીશું ઈ. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો પહેલા આપણને અહીંયા ક આપેલું છે, એની અંદર તમને ચોરસ લંબચોરસ કરીને આપેલું છે. તો સર્વપ્રથમ આપણને જે અહીંયા અ આપેલું છે એની આપણે ગણતરી કરીએ તો
स्केल नी मदद थी पहला आपणे जेटला आखा चोरस छे एने आपणे कवर करी लेशुं। तो जेटला जेटला आखा चोरस हशे एने आपणे कवर करीए छीए, मारी साथे साथे तमे पण जेटला आखा चोरस छे एने गणवामां सरळता रहे ए माटे आपणे कवर करी लेशुं। तो तमे पण मारी साथे साथे कवर करजो। आखा चोरस छे एने आपणे टपकानी मदद थी दर्शावशुं। एक बे त्रण चार पांच, आ छे आखा। त्यार पछी अर्धा करता वधारे चोरस एने आपणे खरानी निशानी थी दर्शावशुं। आ एक बे त्रण चार पांच छ अने आ सात, आ अर्धा करता वधारे। ત્યાર પછી અડધા આપણે જોઈએ તો આ જે છે એ પણ અડધું કહેવાય, અને અહીંયા આપેલું છે એ પણ અડધું કહેવાય। આ જે ચોરસ છે એને અડધું કરીએ તો અહીંયા આ ચોરસ અડધું થાય છે, તો આ ચોરસને અડધું કહી શકાય નહીં। ત્યાર પછી આ ચોરસ છે તો આ ચોરસને આપણે જોઈએ તો અહીંયા અડધું થાય છે, તો આ ચોરસને પણ અડધું કહી શકાય નહીં। ત્યાર પછી અહીંયા જે ચોરસ આપેલું છે એને આપણે અડધું કરીએ તો અહીંયા જે છે આ આકાર ત્યાં અડધું થાય છે, તો પણ આ ચોરસ અડધું થઈ શકે નહીં। તો અડધામાં માત્ર આ બે જ આવી શકે। તો હવે આપણે ગણતરી કરવી પડે, તો આપણે ગણતરી કરીએ। ગણતરીમાં લખવું પડે પહેલા આપણે ભાગ અનુ ક્ષેત્રફળ। ભાગ અનુ ક્ષેત્રફળ એમાં પહેલા આપણે ગણતરી કરવી પડે આખા ચોરસની। તો આખા ચોરસ એક બે ત્રણ ચાર ને પાંચ છે, તો અહીંયા આપણે લખી શકીએ પાંચ, ઉપર હું લખી દો તેથી તમને સમજમાં આવે, આખા ચોરસ પ્લસ વત્તા ત્યાર પછી આખા કરતા અડધા કરતા વધારે। અહીંયા લખી જઈએ આપણે અડધા કરતા વધારે, અને ત્યાર પછી સરવાળો આપણે કરીશું અડધા ચોરસ। તો પાંચ વત્તા અડધા કરતા વધારે ચોરસ એની ગણતરી કરીએ, તો અડધા કરતા વધારેમાં એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, તો અહીંયા આપણે લખીશું અડધા કરતા વધારે છે સાત। ત્યાર પછી વત્તા પ્લસ અડધા ચોરસ, અડધા ચોરસ કેટલા છે તો કે એક અને બે, બે ચોરસ અડધા છે, બે ચોરસ અડધા છે એટલે આપણે અડધાની નિશાની કરીશું। તો હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો પાંચ વત્તા સાત વત્તા બે એકા બે, તો આપણી પાસે વધે છે એક, એક કૌંસમાં એક, તો એક એકા એક। ફરીથી તમને વધારે સમજમાં પડે એટલા માટે આપણે એક સ્ટેપ ઉમેરી દઈએ, એક એકા એક। ફરીથી સમજાવું છું, પાંચ વત્તા સાત વત્તા બે કૌંસમાં અડધો હતો, તો બે ગુણ્યા બે એટલે કે બે એકા બે ભાગ ઉડે છે, એટલે મેં અહીંયા ભાગ ઉડાડી દીધા છે અને અહીંયા એક લખી દીધો છે। તો હવે આપણી પાસે બચે છે એક અને કૌંસમાં એક, એકનો ગુણાકાર એક સાથે કરીએ તો જવાબ આપણને એક જ મળે છે। તો હવે આપણે ગણતરી કરીએ, સાત ને એક આઠ, આઠ ને પાંચ તેર, તો અહીંયા આપણે લખી શકીએ તેર ચોરસ સેમી, તો જવાબ આવે ભાગ અનુ ક્ષેત્રફળ તેર ચોરસ સેમી છે। ત્યાર પછી હવે ભાગ બનુ ક્ષેત્રફળ આપણે જોઈએ, તો ભાગ બનના ક્ષેત્રફળની અંદર પણ આપણે જેટલા આખા ચોરસ છે એને પહેલા આપણે કવર કરી લેશું। આખા ચોરસને આપણે કવર કરીએ તો આ બે, ત્યાર પછી આ એક આખું ચોરસ, ત્યાર પછી આ બે આખા ચોરસ, ત્યાર પછી આ આખું ચોરસ, અને અહીંયા જે આ બે છે એ। તો હવે પહેલા આપણે આખાની ગણતરી કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, ત્યાર પછી અડધા કરતા વધારે તો કે આ એક આ બે, ત્યાર પછી આ ત્રણ આ ચાર અને આ પાંચ, અડધા કરતા વધારે। ત્યાર પછી આપણે અડધામાં જોઈએ તો એક આ અડધું કહેવાય, અને ત્યાર પછી એક આને આપણે અડધામાં લઈ શકીએ, બાકી એક પણ જે ખાનું આપણને આપેલું છે એને આપણે અડધામાં લઈ શકીએ નહીં। તો હવે આપણે ગણતરી કરીએ તો ભાગ બનું ક્ષેત્રફળ, તો આખા ચોરસની પહેલા આમાં ગણતરી કરશું, ત્યારબાદ અડધા કરતા વધારેની ગણતરી કરશું, અને ત્યારબાદ અડધા ચોરસની ગણતરી કરશું। માત્ર હવે આપણે અંદર સંખ્યા જ લખવાની છે, તો ગણતરી કરતા જઈએ પહેલા આખા ચોરસની, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો અહીંયા આપણે સાત લખી દઈએ,
ત્યાર પછી અડધા કરતા વધારે એમાં ખરાની નિશાની કરેલી આપણે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા આપણે ખરાની નિશાની વાળા પાંચ અને ત્યાર પછી અડધા ચોરસ તો કે એક અને બે તો બે છે એ અડધા ચોરસ છે તો એકના છેદમાં બે એટલે કે આ જે બે છે એ અડધા છે તો ફરીથી સાત વત્તા પાંચ વત્તા બે એકા બે એટલે કે એક વધ્યો છે આપણી પાસે તો સાત વત્તા પાંચ વત્તા એક આપણી પાસે બચે છે તો ગણતરી કરીએ પાંચ ને એક છ છ ને સાત તેર તો તેર ચોરસ સેમી ત્યાર પછી આગળ આપણને બીજો ભાગ આપેલો છે ક એમાં આપણને ચોરસ લંબચોરસ જે બોર્ડર છે કરીને આપેલું છે તો ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ચોરસ આખા છે ત્યાર પછી અડધા કરતા વધારે ચોરસ આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર ત્યાર પછી અહીંયા પાંચ ત્યાર પછી આ છ અને આ સાત ત્યાર પછી અડધા ચોરસને આપણે ધ્યાનમાં લેવાના છે તો આ છે એને અડધું કહી શકાય અને અહીંયા જે આપેલું છે એને અડધું કહી શકાય બાકી એક પણ ચોરસને આપણે અડધા આખા કે અડધા કરતા વધારે કહી શકીએ નહીં તો હવે આપણે ગણતરી કરીએ તો ગણતરી આપણે કરીએ ક ભાગ ક નું ક્ષેત્રફળ ભાગ ક નું ક્ષેત્રફળ આખા ચોરસની આપણે ગણતરી કરીએ પહેલા તો આખા ચોરસ કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ તો આખા ચોરસ છ છે ત્યારબાદ અડધા કરતા વધારે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત પ્લસ અડધા ચોરસ કેટલા છે તો કે એક અને બે તો અહીંયા લખી દઈએ બે અને એ કેવા છે તો કે અડધા તો હવે આપણે ગણતરી કરીએ છ વત્તા સાત વત્તા બે એકા બે આપણી પાસે વધે છે એક સાત ને એક આઠ આઠ ને છ ચૌદ તો બાજુમાં લખી દઈએ ચૌદ ચોરસ સેમ ત્યાર પછી ભાગ ક પછી આવે છે ભાગ ડ તો આપણી પાસે ભાગ ડ છે એની ગણતરી આપણે કરીએ તો પેલા આમાં આપણને આખા ચોરસની ગણતરી કેવી રીતે કરવી એનું બોક્સ આપણને આપેલું નથી તો આપણે બોક્સ બનાવી દઈએ પેલા સ્કેલની મદદથી તો આ બે ચોરસ ત્યાર પછી અહીંયા આ બે ચોરસ ત્યાર પછી આ જે ત્રીજું ચોરસ છે એને પણ આપણે ધ્યાનમાં લઈશું તો આપણી પાસે આખા ચોરસ છે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ આપણને આખા ચોરસ આપેલા છે ત્યાર પછી આખા અડધા કરતા વધારે તો અડધા કરતા વધારેની અંદર આ એક બે ત્રણ ચાર અને આ જે આપેલું છે એ એટલે કે પાંચ બાકી આપણને અહીંયા અડધા ચોરસ એક પણ આપેલા નથી તો હવે આપણે ગણતરી કરીએ તો ગણતરી કરીએ ડ ભાગનું તો અહીંયા આપણે લખી શકીએ ભાગ ભાગ ડ નું ક્ષેત્રફળ તો એમાં આખા ચોરસ એક બે ત્રણ ચાર પાંચ તો આખા ચોરસ પાંચ ત્યાર પછી અડધા કરતા વધારે એક બે ત્રણ ચાર ને પાંચ તો અડધા કરતા વધારે પણ પાંચ અને અડધા ચોરસ તો કે અડધા ચોરસ આમાં એક પણ જગ્યાએ નથી તો અહીંયા આપણે અડધા ચોરસમાં શૂન્ય લખી દઈશું તો અડધા ચોરસ છે એ શૂન્ય છે ત્યાર પછી પાંચ વત્તા પાંચ બરાબર દસ તો કે દસ ચોરસ સેમ ત્યાર પછી ભાગ ડ પછી ભાગ ઈ જે સૌથી મોટો છે એન તો ભાગ ઈ આપણને અહીંયા આપેલું છે તો પહેલા આ જે ભાગ ઈ આપેલો છે એ ભાગ ઈ ને આપણે આખા આખા જેટલા ખાના છે એને આપણે કવર કરશું તો જેટલા આખા ખાના છે એને આપણે સર્વપ્રથમ કવર કરવા હોય તો સ્કેલની મદદથી કરીશું તો કરીએ આપણે આખા ખાનાને કવર
तो हवे आपणे जेटला आखा जे तमने चोरस खाना देखाय छे ने आपणे गणतरी करिए, तो गणतरी करिए 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 74, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 55, 56, 57, 58, 89, 90, 91, 92, 93, 74, 55, 56, 57, 58,
અડધા કરતા વધારે ની આપણે ગણતરી કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ ત્યાર પછી છ સાત આઠ નવ દસ ત્યાર પછી અગિયાર બાર તેર ચૌદ ત્યાર પછી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને હવે બાકીના જે આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અડધા કરતા આ વધારે કહેવાય તો અહીંયા જે આપેલું છે એ વીસ ત્યાર પછી આગળ જોઈએ આપણે અડધા કરતા વધારેની ગણતરી આપણે કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા જો હું આડી લાઈન કરી દઉં તો અહીંયા જગ્યા થોડીક વધે છે તો આ અડધા કરતા વધારે કહી શકાય નહીં ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા હું જો વચ્ચે લીટી કરી દઉં તો આ જે ખાનું છે એને પણ આપણે અડધા કરતા વધારે કહી શકીએ નહીં ત્યાર પછી અહીંયા આપણને જે આપેલું છે એને હું વચ્ચે જો અડધી લીટી કરી દઉં તો આ તમે જોઈ શકો છો કે અડધા કરતા આ જે લીટી છે આગળ છે એટલે આને પણ આપણે અડધા કરતા વધારે દર્શાવી શકીએ તો હવે અહીંયા હું અડધી લીટી કરી દઉં તો આ અડધું ખાનું છે એને બરાબર છે ત્યાર પછી અહીંયા જે આપેલું છે એ પણ અડધું છે તો હવે આપણે અડધાની ગણતરી કરીએ તો અડધાની ગણતરી કરીએ તો સર્વપ્રથમ જોઈએ આપણે આ જે છે એને અડધું કહી શકાય નહીં ત્યાર પછી અહીંયા જે આપેલું છે એને પણ આપણે અડધું કહી શકીએ તો એક ત્યાર પછી બે ત્યાર પછી ત્રણ ત્યાર પછી અને આપણે અડધું કહી શકીએ નહીં ત્યાર પછી આપણે જોઈએ આગળ અહીંયા જે આપેલું છે એને પણ આપણે અડધું કહી શકીએ નહીં ત્યાર પછી અહીંયા આપેલું છે આપણને ચાર તો હવે જે આપેલા છે એમાં એક પણ ખાનું એવું નથી કે જેને આપણે અડધું કહી શકીએ અડધા કરતા વધારે કહી શકીએ કે આખું કહી શકીએ તો ગણતરી કરીએ હવે આપણે ભાગ ઈનું ક્ષેત્રફળ તો પહેલા આપણે જે આ બોક્સ ગણેલા આખા ખાના એનું ક્ષેત્રફળ કુલ ચોરસ જે આપણને આપેલા છે આખા એ થયેલા હતા આપણા 97 ત્યારબાદ અડધા કરતા વધારે જે આપેલા છે એ કેટલા થયેલા હતા તો કે 21 તો ગણતરી કરી લઈએ આપણે આની તો કે 1 2 3 4 5 6 7 8 9 10 ત્યાર પછી 11 12 13 14 15 16 17 અઢાર ઓગણીસ વીસ અને 21 તો એ થયેલા હતા 21 ત્યાર પછી અડધા ચોરસની આપણે ગણતરી કરીએ તો અડધા ચોરસ 1 2 3 અને 4 નીચે આપણને 3 4 આપેલા છે ટોટલ 4 અંકો આપણને દેખાય છે તો અહીંયા આપણે લખી શકીએ 4 અને એ પણ કેવા છે તો કે અડધા 2 2 4 તો હવે આપણી પાસે કેટલા વધે છે તો કે 2 97 21 2 તો ગણતરી કરીએ 97 21 2 23 97 23 7 3 કેટલા થાય તો કે 10 10 0 વધી પડી 1 9 1 10 11 12 જવાબ આપણી પાસે આવ્યો છે 120 ચોરસ સેમી તો હવે આપણે વાઘની જે છાપ પગની છાપ આપેલી છે એ આખા પગની છાપ શોધવાની છે તો આપણે અહીં એમ લખી શકીએ કે વાઘના પગની
છાપનું ક્ષેત્રફળ તો એમાં આપણે લખી શકીએ ભાગ અ વત્તા બ વત્તા ક વત્તા ડ વત્તા ઈ. તો ભાગ અનું ક્ષેત્રફળ કેટલું હતું? તો કે ભાગ અનું ક્ષેત્રફળ આપણી પાસે હતું 13 ચોરસ સેમી. તો અહીંયા આપણે લખી શકીએ 13 ચોરસ સેમી, ત્યાર પછી વત્તા બનું ક્ષેત્રફળ આપણી પાસે છે 13, તો વત્તા 13, વત્તા કનું ક્ષેત્રફળ તો કે 14, તો વત્તા 14, ત્યાર પછી ક પછી આપેલું છે ડ, ડનું ક્ષેત્રફળ 10, અને ત્યાર પછી ડ પછી ઈ, તો ઈનું આપેલું છે 120. તો આપણે હવે ગણતરી કરવાની છે. 13 વત્તા 13 26, 26 વત્તા 14 40, 40 વત્તા 10 50, 50 વત્તા 120, 50 વત્તા 120 બરાબર 170 ચોરસ સેમી. તો વાઘના પગની છાપનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે 170 ચોરસ સેમી. આપણને જે અંદાજ લગાવવાનો કીધેલો હતો એ આપણે બોક્સની ગણતરીની મદદથી આપણે કર્યું છે. તો આ હતું આપણું પેજ નંબર 39. તો હવે આપણે જોઈએ પેજ નંબર 40 ઉપર. તો અહીંયા આપણને પેજ નંબર 40 ઉપર આપેલું છે કે મારામાં ચોરસ કેટલા. સવાલ પૂછે છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું. અહીંયા જે આપણને બે ચોરસ આપેલા છે એ બે ચોરસની અંદર તમે જોઈ શકો છો અહીંયા એક વ્હાઈટ ત્રિકોણ પડે છે અને ત્યારબાદ અહીંયા તમને ગ્રીન કલરનું ત્રિકોણ દેખાય છે. તો આ એમ પૂછે છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે. તો જવાબ સામે કહે છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બે ચોરસ સેમી ક્ષેત્રફળ વાળા લંબ ચોરસથી અડધું છે. આ બે ચોરસ આપેલા છે એનાથી અડધું છે, તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય. તો કે કેટલું થાય? તો કે બે ચોરસ સેમી, બે ચોરસ સેમી વાળા ત્રિકોણ છે એટલે બે ચોરસ સેમી વાળા આ બે તમને ચોરસ આપેલા છે અને એની અંદર બે ત્રિકોણ આપેલા છે. તો આપણે ભાગાકાર કરીએ તેનાથી આપણને ખબર પડે કે કેટલું ચોરસ સેમી ક્ષેત્રફળ એ જગ્યા રોકે છે. તો બે એકા બે, તો આપણી પાસે જવાબ આવ્યો છે એક. તો અહીંયા ખાલી જગ્યાની અંદર લખી શકીએ એક ચોરસ સેમી. ફરીથી સમજાવું છું, બે આપણને ચોરસ આપેલા છે અને બે ચોરસની અંદર અડધા અડધા બે ત્રિકોણ આપેલા છે, એટલા માટે મેં બે ચોરસ સેમી ચોરસ આપેલું છે એને ભાંગ્યા બે જે ત્રિકોણ આપેલા છે એ કરેલા છે. એટલે કે બે ભાંગ્યા બે એટલે કે બે એકા બે, ભાગ ઉડી શકે છે એટલે એક આવ્યો છે જવાબ આપણી પાસે અને મેં અહીંયા જવાબ લખી દીધો છે એક. ત્યાર પછી શું આ આકાર મોટા લંબચોરસ થી અડધો છે? તમે અહીંયા જોઈ શકો છો આ જે લંબચોરસ આપેલું છે એ લંબચોરસ થી આ જે ભાગ આપણને આપેલો છે એ અડધો છે. તો અહીંયા શું કહે છે કે હા, તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. તો આપણે ગણતરી કરી લઈએ પહેલા. તો 1 2 3 4 5 6 7 ને 8, 8 આપણને બોક્સ આપેલા છે. તો 8 બોક્સ આપેલા છે ને એનું અડધું એટલે કે અડધા કરવા માટે આપણે બે વડે ભાગાકાર કરવો પડે. તો કે 2 4 8 અથવા તો 4 2 8, તો આપણી પાસે જવાબ એવો છે 4 ચોરસ સેમી. તો અહીંયા આપણે લખી શકીએ તેનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય. બીજી રીતે આપણે ગણવું હોય તો અડધા કરતા વધારે બોક્સ જે આપેલા છે એની ગણતરી આપણે કરીએ. તો કે 1 2 3 4, 1 2 3 4, તો કેટલા થયા? તો કે 1 2 3 4 5 6 7 અને 8. તો આ લંબચોરસ જે આપેલું છે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 8 થાય. અને 8 આપેલા છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ લીધેલું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ સીધું થાય છે 8, અને 8 આપેલું છે અને આ જે આકાર છે એનો અડધો છે એટલે આપણે લીધેલું છે અહીંયા 2, અને 8 ભાંગ્યા 2 એટલે કે 4 2 ને 8, ભાગ ઉડાડેલા છે અને જવાબ આવી ગયો છે 4. આવી રીતે કરવું હોય તો પણ આપણે કરી શકીએ. તો આ હતું આપણું પેજ નંબર 40. અહીંથી જે અધૂરું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી વંદે માતરમ.